નમસ્કાર, હું ભરત સાધુ, આપ નિહાળી રહ્યા છો રામદળ. રામદળ શ્રી રામાનંદ સંપ્રદાય ચતુ સંપ્રદાયનો બુલંદ અવાજ બની રહ્યું છે. રામદળ ચેનલ શ્રી ચતુ સંપ્રદાય ગ્રહસ્થ પરંપરાને તેની મૂળ પરંપરાઓની સાથે જોડી રહ્યું છે. ત્યારે અમુક સવાલો ઊભા થઈ રહ્યા છે કે અમે કોઈની આસ્થા કે શ્રદ્ધાને ઠેસ પહોંચાડી રહ્યા છીએ કે શ્રદ્ધાને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ના, બિલકુલ નહીં. જ્યારે સનાતન ધર્મની ખૂબસૂરતી, સનાતન ધર્મના મૂળ સંપ્રદાયો અને એનો પૂર્ણ અભ્યાસ કરીશું, એમના તમામ ગ્રંથોનો અભ્યાસ કરીશું, એમના તમામ દ્વારાપીઠ, પીઠ, મઠના અભ્યાસ કરીશું, ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણે ક્યાં છીએ, કોણ છીએ અને આપણી ઓળખ શું છે. આજે ચતુ સંપ્રદાય પર વાત કરવી છે, સાથે સાથે ઉપાસના પદ્ધતિઓ પર વાત કરવી છે અને સનાતન ધર્મના મૂળ સંપ્રદાયો પર વાત કરવી છે. સનાતન ધર્મના પાયામાં પડેલા ચાર સંપ્રદાયો, શ્રી વૈષ્ણવ સંપ્રદાય, સેવ સંપ્રદાય, શાક્ત સંપ્રદાય અને સોળ સંપ્રદાય, આવો જાણીએ આ ચારે ચાર સંપ્રદાયોની ઉપાસના પદ્ધતિઓ. પ્રથમ આપણે વાત કરીશું સનાતન ધર્મ અને સનાતન ધર્મના પાયામાં પડેલો શ્રી વૈષ્ણવ સંપ્રદાય. આવો જાણીએ શું કહે છે વૈષ્ણવ સંપ્રદાય. રામદળ ચેનલ સત્ય સનાતન ઉજાગર કરી રહી છે. આવો જાણીએ આપણી વૈદિક પરંપરાઓને, આપણા વૈદિક સંપ્રદાયોને. સનાતન ધર્મના મૂળ સંપ્રદાયો જોઈએ તો ચાર સંપ્રદાયો છે અને આ ચાર સંપ્રદાયનો ઉલ્લેખ જ સનાતન ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે, જેમાં શ્રી વૈષ્ણવ સંપ્રદાય જે ભગવાન વિષ્ણુની ઉપાસનાઓને મહત્ત્વ આપે છે, સાથે સાથે તેમના અવતારો અને યુગલ સ્વરૂપ ઉપાસના પદ્ધતિ જોવા મળે છે. અહીં યુગલ સ્વરૂપ ઉપાસનાનું જ વિધાન જોવા મળે છે. ત્યાં એકલ દેવી સ્વરૂપ ઉપાસના જોવા મળતી નથી. જેમ કે યુગલ સ્વરૂપ ઉપાસનાની વાત કરીએ તો શ્રી રામાનુજ સંપ્રદાયમાં લક્ષ્મીનારાયણ ઉપાસના જોવા મળે છે અને શ્રી રામાનંદ સંપ્રદાયમાં શ્રી સીતારામજી ઉપાસના, તો નિંબાર્ક સંપ્રદાયમાં શ્રી રાધા સર્વેશ્વર અને સૂક્ષ્મ શાલિગ્રામની ઉપાસના જોવા મળે છે. તો જ્યારે વૈષ્ણવ એટલે માં વિષ્ણુ સ્વામી સંપ્રદાયની વાત કરીએ તો શ્રી રાધાકૃષ્ણ ઉપાસના અને લડ્ડુ ગોપાલની ઉપાસના જોવા મળે છે. મધ્વાચાર્ય સંપ્રદાયમાં પણ શ્રી રાધાકૃષ્ણ ઉપાસના જોવા મળે છે. શ્રી સંપ્રદાયમાં મા જગતજનની જાનકીજી શ્રી સંપ્રદાયની પ્રવર્તક વાહક એટલે તેને શ્રી સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે અને આગળ આ જ સંપ્રદાયમાં જગતગુરુ રામાનંદાચાર્યજીનું આગમન થાય એટલે રામાનંદ સંપ્રદાય તરીકે ઓળખાય છે. શ્રી વૈષ્ણવ સંપ્રદાયમાં સનક સંપ્રદાય પણ જોવા મળે છે. શ્રી રાધા સર્વેશ્વર ઉપાસના, સૂક્ષ્મ શાલિગ્રામ ઉપાસના જોવા મળે છે અને આ સંપ્રદાયમાં જગતગુરુ નિંબાર્કાચાર્યજીનું આગમન થાય, એનો પ્રાદુર્ભાવ થાય એટલે એ સંપ્રદાય નિંબાર્ક કે નિમાવત સંપ્રદાય તરીકે ઓળખાય છે. શ્રી વૈષ્ણવ સંપ્રદાયમાં રુદ્ર સંપ્રદાય પણ જોવા મળે છે. તેનું માનવું છે કે પ્રથમ વૈષ્ણવ શિવજી હતા અને શિવજી દ્વારા જે સ્થાપિત એ સંપ્રદાયને રુદ્ર સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે. શ્રી રાધાકૃષ્ણ અને લડ્ડુ ગોપાલની ઉપાસના જોવા મળે છે. આ સંપ્રદાયમાં જગતગુરુ શ્રી વિષ્ણુ સ્વામીજીનો પ્રાદુર્ભાવ થયો એટલે શ્રી વિષ્ણુ સ્વામીજી સંપ્રદાય તરીકે ઓળખ પામે છે. શ્રી વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં બ્રહ્મ મધ્વ સંપ્રદાય પણ જોવા મળે છે, જ્યાં બ્રહ્માજી દ્વારા એ સ્થાપિત સંપ્રદાયમાં પણ યુગલ સ્વરૂપ ઉપાસના, શ્રી રાધાકૃષ્ણ સ્વરૂપ ઉપાસના જોવા મળે છે. મૂળ ચતુ સંપ્રદાય આ ચાર સંપ્રદાય પરથી બન્યો છે અને ચતુ સંપ્રદાય 52 દ્વારા ગોત્રનું આ ચતુર સંપ્રદાય કહેવામાં આવે છે અને આ ચતુર સંપ્રદાયમાં એક પણ દ્વારા ગોત્રમાં એકલ દેવી ઉપાસનાનું વિધાન જોવા મળતું નથી. વૈષ્ણવ સંપ્રદાય ચતુ સંપ્રદાયની અલગ એક સંપ્રદાય છે, જે ચતુ સંપ્રદાયમાં ગણવામાં નથી આવતી એવો સંપ્રદાય છે શ્રી રામાનુજાચાર્ય દ્વારા સ્થાપિત રામાનુજ સંપ્રદાય અને શ્રી લક્ષ્મીનારાયણ ઉપાસના. ત્યાં પણ એકલ દેવી ઉપાસના નથી, ત્યાં પણ શ્રી લક્ષ્મીનારાયણ સ્વરૂપની જ ઉપાસના જોવા મળે છે. આમ શ્રી વૈષ્ણવ સંપ્રદાયમાં યુગલ સ્વરૂપ
ઉપાસનાનું જ વિધાન છે, ત્યાં કોઈ એકલ દેવી સ્વરૂપ ઉપાસના જોવા મળતી, કોઈ પણ જગ્યાએ એકલ દેવીના મંદિરો વૈષ્ણવ સંપ્રદાયના જોવા નહીં મળે. જ્યાં પણ વૈષ્ણવ સંપ્રદાયોના મંદિર જોવા મળશે તમને, ત્યાં યુગલ સ્વરૂપ જ જોવા મળશે. એટલે આ શ્રી વૈષ્ણવ સંપ્રદાયનું વિધાન છે, અને વૈષ્ણવ સંપ્રદાયના તમામ વૈષ્ણવોએ યુગલ સ્વરૂપ ઉપાસના એ એમની પરંપરા છે, એ એમની પરંપરાનું વહન કરતી પરંપરાઓને જાળવી રાખવી જોઈએ, એને વળગી રહેવું જોઈએ. ક્યાંય પણ ભટક્યા વગર તમારી સંપ્રદાય, તમારી ઓળખ, તમારું દ્વારા ગોત્ર, તમારું ઋષિ ગોત્ર અને તમારી દ્વારાપીઠ જે વાત કરતી હોય એ મુજબ જ વર્તન કે એ મુજબ જ આપણે રહેણી કરી. સનાતન ધર્મ અને તેના પાયામાં પડેલા સંપ્રદાયોમાં સેવ સંપ્રદાય અને શાક્ત સંપ્રદાય અને સોર સંપ્રદાય આવો. આ સંપ્રદાયોની પૂજા પદ્ધતિ ઉપાસના, ત્યાં ઉપાસના પદ્ધતિ કેવી છે, કોનું પૂજન અર્ચન થાય છે, એ રામદળના માધ્યમથી આજે આપણે સેવ સંપ્રદાયની અને શાક્ત સંપ્રદાયમાં કોનું પૂજન અર્ચન તો ક્ષોર સંપ્રદાયમાં કોનું પૂજન અર્ચન થાય છે એ જાણવાનો પ્રયાસ કરીએ. અને સનાતન સત્ય જનજન સુધી પહોંચાડવા માટે અમારો આ અદ્ભુત પ્રયાસ છે. ખાસ કરીને ચતુઃ સંપ્રદાયના બાળકો જ્યારે ભટકી રહ્યા હોય ત્યારે તેમની મૂળ પરંપરા સાથે જોડવા માટે થઈને અમે આ મહેનત કરી રહ્યા છીએ, અને તેમની મૂળ પરંપરાઓ સુધી પહોંચાડીને મૂળ ઉપાસના પદ્ધતિઓની સાથે એમની પીઠ, દ્વારાપીઠ શું કહી રહી છે અને એની પરંપરાઓ શું કહી રહી છે એની ઉપર અમારું આ મૂળભૂત ફરજ સાથે, અમારા કર્તવ્યો સાથે, અમારા કર્તવ્યોનું વહન સાથે, જે આપણા કર્તવ્યો છે આપણી પરંપરાઓનું વહન કરવું એ આપણી ફરજ છે, આપણી મૂળભૂત ફરજોને અદા કરવી જોઈએ અને આપણે કોણ છીએ એ જાણવું જોઈએ. ત્યારે આજે સેવ સંપ્રદાય અને શાક્ત સંપ્રદાય, સોર સંપ્રદાય અને શ્રી વૈષ્ણવ સંપ્રદાયની તમામની પૂજા પદ્ધતિઓ અમે અહીંયા બતાવી રહ્યા છે. જાણીએ શું કહી રહ્યા છે સનાતન ધર્મના પાયામાં પડેલા આ સંપ્રદાયો. વાત કરીએ શિવ ભગવાન ઉપાસના એટલે કે શિવ સંપ્રદાય, ત્યાં ભગવાન શિવજીની જ્યોતિર્લિંગ સ્વરૂપની જ ઉપાસના જોવા મળે છે. શક્તિ સાથે નથી પણ પાછળ હોય છે, અને શિવ શક્તિની સાથે ઉપાસના જોવા મળતી નથી એટલે અન્ય એક સંપ્રદાય ઉદ્ભવ્યો જેને શાક્ત સંપ્રદાય કહેવામાં આવે છે. આ શાક્ત સંપ્રદાયમાં શક્તિ ઉપાસનાનું વિધાન જોવા મળે છે. 52 શક્તિ પીઠો જે ભારતવર્ષમાં સ્થાપિત છે તેને શક્તિપીઠો કહેવામાં આવે છે અને તેને શાક્ત સંપ્રદાય કહેવામાં આવે છે. શિવ સંપ્રદાયના 10 સાધુઓ જ પૂજા અને અર્ચના ઉપાસના કરે છે. એ જ ચાર સંપ્રદાય જે ક્ષોર સંપ્રદાય છે ત્યાં પણ ભગવાન સૂર્ય, ગણપતિ અને પ્રકૃતિની પૂજા જોવા મળે છે. સનાતન ધર્મની દરેક મૂળ સંપ્રદાયની પૂજા ઉપાસના પદ્ધતિઓ અલગ અલગ હોય છે. દરેક સંપ્રદાય પોતાની પરંપરાઓને વળગી રહે છે, તેનું વહન કરે છે. તો તમામ શ્રી વૈષ્ણવ ચતુઃ સંપ્રદાયને દ્વારા ગોત્ર, 52 દ્વારા ગોત્રના ગ્રહસ્થ અને વિરક્ત સાધુએ મૂળ પરંપરાઓનું વહન કરવું જોઈએ, તેમની પરમ કર્તવ્ય છે. અને આવો જન જનને જગાડીએ, ઘર ઘરને જાગૃત કરીએ, ક્યાંય પણ ભટક્યા વગર આપણે આપણા મૂળ પરંપરાઓનું વહન કરીએ અને શ્રી વૈષ્ણવ સંપ્રદાયમાં યુગલ સ્વરૂપ ઉપાસના, તો શૈવ સંપ્રદાયમાં શિવજીની ઉપાસના, શાક્ત સંપ્રદાયમાં શક્તિની ઉપાસના, તો ક્ષોર સંપ્રદાયમાં સૂર્ય અને ગણપતિ અને પ્રકૃતિની ઉપાસના. સનાતન ધર્મ અમારો હેતુ શ્રી વૈષ્ણવ ચતુઃ સંપ્રદાય પરિવારો સુધી સત્ય પહોંચાડવાનો છે, જનજનને જગાડવાનો છે, ખોટી ભ્રામકતાઓ, ખોટો ભ્રમ જે ફેલાઈ રહ્યો છે એ દૂર થાય, નવી પેઢીઓને સત્ય સમજાય, સત્ય જાણે એ માટે અમે અદ્ભુત પ્રયાસો કરી રહ્યા છે. અને રામદળ જે કંઈ તમારા સમક્ષ મૂકી રહ્યું છે એ તમામે તમામ ચતુઃ સંપ્રદાયના ગ્રંથોના અભ્યાસ બાદ મૂકવામાં આવી રહ્યું છે. તેમજ આ સંપ્રદાયોને જે દ્વારાઓ ઉદ્ભવ થયા, શ્રી રામાનંદ સંપ્રદાય 36 દ્વારાઓ અને તમામ દ્વારાઓના દ્વારાચાર્યોની સાથે વાતચીત અભ્યાસથી, તેમજ નિંબાર્ક સંપ્રદાય 12 દ્વારાઓ એમની મૂળ પીઠોના અભ્યાસથી, તેમજ 2 દ્વારાઓ વિષ્ણુ સ્વામીજી અને 2 દ્વારાઓ મધ્વાચાર્યજી મહારાજ, આ તમામ દ્વારાઓના દ્વારાચાર્યો કે આચાર્યોની સાથે ચર્ચાઓ, પરિચર્ચાઓ કરીને અને પરંપરા કેવી રીતે ચાલી, પરંપરાના વિધાનમાં
ઉપાસના કોની છે એ તમામ જાણી અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. અમારો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી, અમારો હેતુ કોઈની આસ્થાઓ તૂટે એ માટે નથી, અમારો હેતુ કોઈની શ્રદ્ધા તૂટે એ માટે નથી, પણ શ્રદ્ધાને પૂર્ણતા સત્યની સાથે જ્યાં તમારી શ્રદ્ધા જોડાવી જોઈએ. સનાતન પરંપરાના તમામ દેવી દેવતાઓ પૂજનીય છે, પણ તમારી મૂળ પરંપરાઓથી ન ભટકવું જોઈએ એ પણ સનાતન ધર્મ કહી રહ્યો છે. તો આપણે આપણી મૂળ પરંપરાઓની સાથે જોડાયેલા રહીએ, આપણી દ્વારાગાદીઓની સાથે જોડાયેલા રહીએ, આપણા દ્વારાચાર્યો કે આપણા પીઠના આચાર્યો જે આપણને કહી રહ્યા હોય એ પરંપરાઓનું વહન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે. અને રામદળ પણ તેનું એ પ્રયાસ કરી રહ્યું છે કે ચતુ સંપ્રદાયના તમામ પરિવારો સુધી સનાતન ઉજાગર થાય, સત્યને સમજે, સત્ય સમજાવવાનો પ્રયાસ અમો કરી રહ્યા છીએ.